બલિદાન યજ્ઞમાં શિવજી સિવાય બીજા તમામ દેવોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું ત્યાં અનેક ગણનામય અતિથિ હાજર હતા સતી પણ પિતાના યજ્ઞમાં જવા માંગતી હતી એમણે શિવજીને ત્યાં જવા માટે આગ્રહ કર્યો પરંતુ મહાદેવ નિમંત્રણ વિના કેવી રીતે જઈ શકે સતી પોતાના પતિ શિવ તરફ પિતાના તિરસ્કારથી અજાણ હતા તે યજ્ઞ સ્થળ પર જઈ પહોંચ્યા શિવજીની આજ્ઞાથી એમના ગણ નંદ તથા શ્રૃંગી સતીની સાથે ગયા હતા સતીનું મૃત્યુ સતીએ જોયું કે તમામ દેવગણ હાજર હતા તમામ દેવોને સન્માનપૂર્વક આસન આપવામાં આવ્યું હતું પરંતુ શિવજીના માટે કોઈ સ્થાન જ નહોતું સતી પોતાના પતિના અપમાન સહન કરી શક્યા નહીં એણે પોતાના પિતાના આ વિષયમાં પૂછ્યું જવાબ પ્રજાપતિ દક્ષે શિવજી અંગે ખરું ખોટું સંભળાવ્યું સતીના માટે પોતાના પતિનું આવું ઘોરઅપમાન સહનશીલતાથી હદ પાર થયું શોખ તથા ક્રોધથી વ્યાકુળ થઈને તે યજ્ઞની ધરકતા અગ્નિમાં કૂદી પડ્યા દેવતાઓએ સતીને અગ્નિમાંથી બહાર કાઢવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ સતીનું શરીર અડધાથી અધિક બળી ચૂક્યું હતું અને સતીએ દેહ ત્યાગ કરી દીધો હતો યજ્ઞનો વિનાશ સતીના અગ્નિદાહ અને દુઃખદાયક ઘટના હતી બધા દેવતાઓ ડરી ગયા તેઓ ભગવાન શિવના ક્રોધને જાણતા હતા તરત જ આ સમાચાર શિવજી સુધી પણ પહોંચી ગયા તેમના ક્રોધથી સીમા ન રહી ક્રોધિત શિવજીએ પોતાના જટામાંથી એક વાળ ખેંચીને ફેંક્યો ને તે વાળ ક્રોધિગણનું રૂપ લઈ આવ્યો તેનું નામ વીરભદ્ર હતું તે વીરભદ્ર એક રુદ્ર હતો શિવજીએ તેને પ્રજાપતિ દક્ષના યજ્ઞનો નાશ કરી પ્રજાપતિનો વધ કરવાનો આદેશ કર્યો આમ તો શિવજી યજ્ઞની રક્ષા કરે છે પરંતુ તેમ છતાં પણ તેમણે આવો આદેશ કેમ આપ્યો કેમ કે દક્ષની ઈચ્છા પુણ્ય પ્રાપ્ત કરવાની નથી પરંતુ તેમનું અપમાન કરવાની હતી શિવજીની યાજ્ઞાથી વીરભદ્ર યજ્ઞભૂમિ માં તબાઈ મચાવી દીધી દક્ષનું મસ્તક કાપી હવામાં ઉછાળી દીધું યજ્ઞનો નાશ થયા પછી શિવજી ત્યાં પહોંચ્યા ત્યાં એમણે સતીનું અડધું ભળેલું સમ મળ્યું પ્રિય સતીને આવી દુર્દશા જોઈ તેમના દુઃખને સાગરમાં ડૂબી ગયા તે સતીને સબ ખભા પર નાખી ભટકવા લાગ્યા સતીના શરીરનો નાશ ભગવાન શિવની આ દશા જોઈ દેવગણ ખૂબ જ દુઃખી થયા એમણે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી તે શિવજી સામાન્ય સ્થિતિમાં લાવી દે ભગવાન શિવ સામાન્ય અવસ્થામાં લાવવાનો એક જ ઉપાય હતો સતીના મૃત્યુ ને શિવજીથી અલગ કરો ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના મૃત શરીરને બાવન ટુકડા કરી નાખ્યા જે ભારતના અને વિશ્વભરમાં અલગ અલગ સ્થળે જઈને પડ્યા તે સ્થાને શક્તિપીઠ કહેવાય છે જે એકાવન શક્તિપીઠની યાત્રા પુણ્યદાયી છે સતીનું શરીર ગુમાવ્યા પછી શિવજી કૈલાસ પર્વત પર પાછા આવ્યા અને ગહન સમાધિમાં ડૂબી ગયા ઓમ નમસ્